નવસારી વિધાનસભાની બેઠકના હાલના ધારાસભ્ય પિયુષ દેસાઈની ટિકિટ કાપી ભાજપે રાકેશ દેસાઈને ઉમેદવાર બનાવતા કાર્યકર્તાઓ દ્વારા કંપલમ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. નવસારીમાં આ વખતે ભાજપે નો રિપીટની થિયરી અપનાવીને ચાલુ ધારાસભ્ય પિયુષ દેસાઈના બદલે તેમના સમાજના જ રાકેશ દેસાઈની પસંદગી ઉતારી છે. રાકેશ દેસાઈની ટિકિટ મળતા જ કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. સતત 1980થી 2022 સુધીની 42 વર્ષની મારી ભારતીય જનતા પાર્ટીની રાજકીય સફરમાં પાર્ટીની મારાથી બનતી જે મેં સેવા કરી એને અનુલક્ષીને આજે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું પાર્ટીનો ઘણો ઘણો આભારી છું. કઈ પ્રકારના કામગીરી કરવામાં આવશે? નવસારી વિધાનસભામાં આવતા વિકાસના કામો, નવસારીના ઉન્નતિ માટે, નવસારીની પ્રગતિ માટે મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. ને મને ખાતરી છે કે પરમ કૃપાળુ પરમાત્મા મને એ માટે શક્તિ આપશે જ, ને હું નવસારીની સેવા કરી શકીશ. સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. ગણદેવી સીટ ઉપર ફરીવાર મને રિપીટ કરવામાં આવ્યા છે અને આજે 12 વાગ્યા પછી ખૂબ સારો સમય જોઈને વિધિવત રીતે મારા કાર્યકર્તાઓ સાથે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડા છે. ઉત્સાહ આ વખતનો ગઈ વખત કરતાં પણ વધારે છે. એના કારણે આ વખતે નવસારી જિલ્લામાં 4-4 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં કોઈપણ પ્રકારનો બે મત નથી. ને આ વખતે જે રીતે નરેન્દ્રભાઈએ દેશની ધુરા સંભાળ્યા પછી ડબલ એન્જિનવાળી સરકારના જે રીતે કામો થયા છે, લોકો સુધી, લોકોના ચૂલા સુધી મફત અનાજ હોય, આયુષ્યમાન કાર્ડ હોય કે સસ્તા ભાવે એનું રેશનિંગનું બીજું સામાન હોય, એ દરેક રીતે એ આદિવાસી પટ્ટો અમારું ઉમરગામથી અંબાજી સુધી ભણતું બાળક હોય એની દરેક રીતે ચિંતા કરીને એને કેવી રીતે મદદ કરવી, 100% સાક્ષરતા તરફ કેવી રીતે એને લાવવું, એ નરેન્દ્રભાઈના જે પ્રયત્ન હતા અને એની જે સફળતા છે એના કારણે જ આપણે જોયું છે તો કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને વિકાસ સાથે જોડાવાનો એમણે પણ જ્યારે અમારી વિચારધારા સાથે જોડાયા છે એ જ કહી બતાવે છે કે આ વખતે પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું વાતાવરણ છે અને એમાં અમે સફળ થઈશું. ગણદેવી સીટ ઉમેદવાર માટે સુકન્યાળ સીટ છે તો શું આ વખતે 100% ગણદેવી સીટ અત્યાર સુધી સુકન્યાળ એટલા માટે બની છે કે ગણદેવીના મતદાર ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીને ક્યારેય ભૂલતા નથી. એ ખૂબ વફાદારીથી, કારણ કે જ્યારે એ પોતે એની સુખાકારીમાં સંતોષ મેળવતા હોય ત્યારે પોતે એવું માનતા હોય કે જે સારું કરે એને મદદ કરવી એ ગણદેવીના મતદારો પાસે સંસ્કાર છે.